खटलाल ना गोगजीपुरा गाम खाते ग्राम पंचायत संचालित पुस्तकालय नु उद्घाटन करवामां आव्युं हतुं। आ प्रसंगे सौ ग्रामजनों आगेवानो अने कोंग्रेसना कार्यकरो उपस्थित रह्या हता। आ पुस्तकालयनो उपयोग गामना विद्यार्थीओ सरकारी नौकरीओ माटेनी तैयारीओ माटे पण करी शकशे। કઠલાલના ગોગજીપુરા ખાતે આજરોજ ગ્રામ પંચાયત સંચાલિત પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશ ઝાલાએ જણાવ્યું હતું કે અત્યારના સમયમાં પોલીસ ભરતી અને અન્ય સરકારી નોકરીની ભરતી ચાલી રહી છે, ત્યારે ગામના વિદ્યાર્થીઓ પુસ્તકાલયનો ઉપયોગ કરી તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે અને આવનારા દિવસોમાં પણ આ પુસ્તકાલયથી વિદ્યાર્થીઓને પણ ઉપયોગી થઈ રહે તેવા ઉમદા ઉદ્દેશ્યથી પુસ્તકાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મહિપતસિંહ ચૌહાણ, ગોગજીપુરા સરપંચ, ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશ ઝાલા, રતનપુર સરપંચ વિજયસિંહ ડાભી, ગાઢવેલ સરપંચ ભારતસિંહ ડાભી તેમજ ખેડા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી જયદીપસિંહ, કઠલાલ શહેર કોંગ્રેસ પ્રમુખ દિલીપસિંહ ચૌહાણ તેમજ સૌ ગ્રામજનો આગેવાનો અને કોંગ્રેસના કાર્યકર્તા તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ગામમાં લાયબ્રેરી બનતા હવે વિદ્યાર્થીઓ અને નાગરિકો લાયબ્રેરીના પુસ્તકોનો ઉપયોગ કરી પોતાનું નોલેજ વધારી શકશે। આજે ગોગજીપુરા ગ્રામ પંચાયત દ્વારા માં પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ખાસ માં પુસ્તકાલયનો ઉદ્દેશ સમગ્ર વિસ્તારના સ્પર્ધાત્મક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને તૈયારી કરવા માટે મદદરૂપ થવાય। સમગ્ર વિસ્તારની વાત કરીએ તો હાલની પરિસ્થિતિમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ સિવાય કોઈ નોકરી મળતી નથી, ત્યારે આવી પરિસ્થિતિની અંદર ગામડાના વિદ્યાર્થીઓને તૈયારી કરવા માટે પુસ્તકો એક જ જગ્યાએથી ઉપલબ્ધ થઈ રહે નિઃશુલ્ક એ ઉપદેશથી આજે અમે માં પુસ્તકાલય 2નું ઉદ્ઘાટન કર્યું છે। અને માં પુસ્તકાલય 1 અમે અગાઉ રવદાવ જિલ્લા પંચાયત ક્ષેત્રની અંદર મોતીપુરા ખાતે કર્યું હતું ઉદ્ઘાટન, આજે બીજું છીપડી જિલ્લા શીટમાં ગોગજીપુરા ખાતે ઉદ્ઘાટન કર્યું છે। અને આવનાર સમયમાં અમારે માં પુસ્તકાલય પાર્ટ 3 એ અમે નક્કી કરીશું, એક જિલ્લા પંચાયત છીટ ઉપર શરૂ કરીશું। એમ આવનાર સમયમાં સમગ્ર કઠલાલ તાલુકાની તમામ જિલ્લા પંચાયત છીટ ઉપર અમે પુસ્તકાલય શરૂ કરવા જઈ રહ્યા છીએ અને પુસ્તકાલય શરૂ કરવા માટે મારા પરિવાર તરફથી દરેક લાઇબ્રેરીના પુસ્તકો નિઃશુલ્ક આપવામાં આવે છે, એટલે સમગ્ર આમિર મિર્ઝા, લાઈવ ગુજરાત ન્યૂઝ, કઠલાલ।